નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. નિષ્ફળતાઓ અભિશાપ નહીં, વરદાન છે. જીવનમાં મળતી અસફળતાઓ વ્યક્તિને બહુ દુખી થાય છે, એ જ રીતે તૂટી જાય છે. આવા સમયમાં જો તેને યોગ્ય મદદ ન મળી શકે તો તેની ભટકી જવાનું સ્વાભાવિક છે. નિષ્ફળતા મળવાથી એક ક્ષણ માટે એવું લાગે છે કે જાણે બધું જ પૂરું થઈ ગયું, જેટલી મહેનત કરવામાં આવી એ બધી નકામી ગઈ. અને આ પ્રકારના કોણ જાણે કેટલા વિચારો મનમાં આવે છે, એનાથી મન બહુ દુખી થાય છે. આવી પરિસ્થિતિના સંદર્ભમાં એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સોશિયલ સાયકોલોજીના પ્રોફેસર ડોક્ટર ડક્સલ કેનડેન કહે છે કે વ્યક્તિએ નિષ્ફળતાને ખુલ્લા દિલે સ્વીકારી લેવી જોઈએ, કારણ કે અહીંથી સફળતાનો રસ્તો ખુલે છે. કોઈ પણ કાર્યમાં સફળતા કે અસફળતા મળવાનો ક્રમ જીવનભર ચાલતો રહે છે. અને કદાચ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને કરેલા કાર્યમાં અસફળતા જોવા ન મળી હોય. આપણે જ્યારે કંઈ ઈચ્છીએ છીએ તો તેની તૈયારી કરીએ છીએ. બહુ મહેનત કર્યા પછી આપણે ચાહતનો આકાર આપી શકીએ છીએ, પરંતુ જરૂરી નથી કે ચાહત હુબહુ એવી જ પૂરી હોય જેવી આપણે ઈચ્છીએ છીએ. એમાં ફેરબદલ થઈ શકે છે, તેમાં સફળતા અસફળતા પણ મળી શકે છે. જ્યારે કોઈ કાર્ય આપણી મરજી મુજબ નથી થતું ત્યારે આપણને પરેશાની થાય છે. અને જરૂરી નથી કે બધા કાર્ય આપણી મરજી મુજબ થાય. આ સંસાર છે, અહીં આપણે કાર્ય કરવા માટે પૂરેપૂરા સ્વતંત્ર છીએ, પરંતુ આ કરવામાં આવેલા કાર્યોના જે કોઈ પરિણામ મળશે તે આપણી ઈચ્છા અનુસાર હોઈ પણ શકે છે અને નથી પણ હોઈ શકે અને નથી પણ હોઈ શકતા. આ પરિણામો પણ આપણો કોઈ અધિકાર નથી હોતો, એટલા માટે કે જે કોઈ પરિણામ મળે તેના ખુલ્લા દિલે સ્વીકાર કરવો જ આપણું ભલું છે. જ્યારે આપણને અસફળતા મળે છે તો આપણને મનમાં બહુ ખરાબ લાગે છે, પોતાના પર ગુસ્સો આવે છે, પરંતુ એનાથી કાંઈ હાંસલ થતું નથી. એટલા માટે કે આપણે આ મળનારી અસફળતાઓથી ક્યારે આપણે ગતિ મંદ ન પડવી જોઈએ, પરંતુ આગળ માટેની યોજના બનાવીને તૈયારીમાં લાગી જવું જોઈએ. મળનારી અસફળતા જોવામાં ભલે ગમે તેટલી મોટી કેમ ન હોય, પણ તે આપણા જીવનની મોટી હોઈ શકતી નથી. અને ક્યારે અસફળતાઓને એટલી મોટી ન માની લેવી જોઈએ કે તેના કારણે આપણે આપણા જીવનને જ બોજ માનવા લાગીએ અને વ્યક્તિ પરિસ્થિતિને નકારાત્મકતાથી સ્વીકારવા લાગીએ. જ્યારે આપણે અસફળતાઓનો ખુલ્લા દિલે સ્વીકાર કરીએ છીએ તો આપણા માટે નવી સંભાવનાઓના દ્વાર ખુલીએ છીએ, પરંતુ જો આપણે તેનો સ્વીકાર નથી કરતા તો આપણા માટે આગળ વધવાનો માર્ગ જ બંધ કરી દઈએ છીએ. આપણે એ સમજી લેવું જરૂરી છે કે અસફળતા મળવાથી ફક્ત એક જ રસ્તો બંધ દેખાય છે, પરંતુ બાકીના બધા રસ્તાઓ ખુલ્લા હોય છે, જેને ત્યારે જોઈ શકાય જ્યારે આપણે અસફળતાઓથી મળતી ઠોકરોને સહીને જાતને સંભાળી લઈએ. જો આપણે અસફળતાનો સ્વીકાર કરીને ફરીથી સફળતા માટે પ્રયાસ કરીએ તો બંધ દેખાતા રસ્તાઓ પણ ખુલી જાય છે. કાઉન્સિલિંગ એન્ડ સાયકોથેરેપી પુસ્તકના લેખક પ્રસિદ્ધ સાયકોલોજીસ્ટ કાર્લ રોજર્સનું કહેવું છે કે સફળતાની કથા ઓનલાઈનર હોઈ શકતી નથી, તે નિષ્ફળતાઓના ઇતિહાસમાંથી નીકળેલું સત્ય છે. સર આઇઝેક ન્યૂટન આનું એક અનુપમ ઉદાહરણ હતા. તેમણે બાળપણના દિવસો ગરીબીમાં વિતાવ્યા અને તેઓ ભણવામાં ઘણી વાર અસફળ પણ થયા. કેલિમ્બ્રિજ યુનિવર્સિટીએ પણ તેમને કાઢી મૂક્યા, તેમ છતાં તેઓ ભૌતિક વિજ્ઞાનના મહાન વૈજ્ઞાનિક બન્યા. મહાન ગણિતજ્ઞ રામાનુજનું બાળપણ બહુ ગરીબીમાં વીતેલું. 10 વર્ષની ઉંમર સુધી તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ પણ મેળવ્યું ન હતું, પણ પછીથી જ
એ રામાનુજ ગણિત વિષયમાં પોતાની અદ્ભુત ક્ષમતા માટે સમગ્ર વિશ્વના વિખ્યાત બન્યા. એટલા માટે ત્યારે સ્વયંને અસફળ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. જિંદગી અનેક અવસરો આપે છે અને તે આપણા માટે કસોટી હોય છે કે આપણે તેના ઉપર ખરા ઉતરીએ, અસફળ થવાથી ગભરાઈએ નહીં, બીજા અવસરોની રાહ જોઈએ અને આપણા પ્રયાસો ચાલુ રાખીએ. જય ગુરુદેવ.